આપણું જીવન છે ને એને સરળ રાખવું, આપણા દ્વારા કોઈને દુઃખ ન થાય, આપણે કોઈની માથે હેરાન ગતિમાં કોઈ જીવને મૂકીએ નહીં, એવી રીતે જીવવું. સાધુ જીવન જીવે એનું નામ સાધુ, જે સાધુ જીવન જીવે એનું નામ સાધુ. આ તડકો છે, ચૈત્ર માસ છે, પડવાનો છે, પડવાનો છે, એનાથી ડર શું કામે રાખીએ ભાઈ? એનો સ્વભાવ છે, એ સ્વભાવ બદલશે નહીં, આપણે આપણો સ્વભાવ ન બદલવો. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ જથાલા વસન તોષ સદાઈ. અજ્ઞાની અભિમાન ન કરે, અભિમાન જ્ઞાની કરશે. જ્ઞાની જ અભિમાન કરે ને. આ સદગુણોનો પુત્ર છે એ અભિમાન છે, અને અભિમાન આવ્યા પછી આપણા જીવનમાં રહેલા સદગુણોનું એ ભક્ષણ કરી જાય. હવે આ અભિમાની વ્યક્તિને ઓળખો કેમ? એનું લક્ષણ હોય, ભાગવત ધર્મ બતાવે છે કે અભિમાની વ્યક્તિ ક્રોધ કરે, એ ક્રોધી હોય. એકમ અક્ષરમ પુંસા મહાપાતક નાશનમ. જો સોનાને શુદ્ધ કરવું હોય તો એને અગ્નિમાં તપાવવું પડે તો એ શુદ્ધ થાય, એમ અજામિલનો અંત સમય સુધરી ગયો. નારાયણનું નામ સ્મરણ કરતા એ ગતિ પામે. એક દિવસ ઇન્દ્ર રાજા પોતાની સભા ભરીને બેઠા, દેવોના ગુરુ બૃહસ્પતિ ત્યાં આવ્યા છે. ઉભા થઈ ઇન્દ્રએ ગુરુ બૃહસ્પતિનું સન્માન ન કર્યું. જુઓ, સાંભળો માતાઓ બહેનો બધા, આપણા ઘરમાં વડીલ આવે ને એટલે આપણે ઊભું થઈ જવું જોઈએ, આ એક મર્યાદા છે. વડીલોની સામે, ગુરુની સામે, મહેમાનની સામે ઊભા થઈને જવું જોઈએ. કેની કેની મર્યાદા રાખવી, ભાગવત ધર્મ બતાવે છે. ગુરુ નામ ચ વરિયાણામ, ગુરુની મર્યાદા કરવી, વરિષ્ઠ માણસોનું સન્માન કરવું, ઉંમરમાં મોટા હોય, વડીલ હોય, એનું સન્માન કરવું જોઈએ. વિદુષામ, જે ધર્મશાસ્ત્રને જાણે છે, એનું પૂજન કરવું જોઈએ. અને લોકે પ્રતિષ્ઠાણાંચ, સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવે એનું પણ સન્માન કરવું જોઈએ. અને છેલ્લું કેનું સન્માન કરવું, શસ્ત્રધારીણામ, જેની પાસે હથિયાર છે. એનું સન્માન કરવું. આ દેવગુરુ બૃહસ્પતિનું ભરી સભામાં અપમાન થયું એટલે દેવતાના ગુરુ દેવગુરુએ એ સભાનો ત્યાગ કર્યો. આવ નહીં, આદર નહીં, નહીં નહીં નું માને, વો ઘર કબુ ન જઈએ જહાં કંચન બરસે મેં. જ્યાં આપણું સન્માન ન થાય ત્યાં જવું નહીં.
એટલે ગુરુ બૃહસ્પતિ સભામાંથી ઉભા થઈને ચાલ્યા ગયા. જુઓ શાસ્ત્રમાં લખ્યું છે કે વડીલ માણસો ગુરુજનો મહાપુરુષો આવે ને આપણે ઊભા ન થઈએ તો આપણું પુણ્ય નષ્ટ થઈ જાય છે, માટે ઊભા થવું. બૃહસ્પતિએ ઇન્દ્રને કીધું કે હું બ્રાહ્મણનો દીકરો છું અને દેવતાઓનો ગુરુ છું, માટે તે મારું અપમાન કર્યું છે, તું તારી સત્તાથી વિમુખ થા. તારી પાસે જે ઐશ્વર્ય છે એ બધું નષ્ટ થા. ઇન્દ્ર તો અભિમાની રાજા છે, એને એમ થયું કે પડતો મેલો ને, કામ ન કરતો એ તો બીજો ગુરુ ગોતી લેતો, એટલે એને બીજા ગુરુને શોધવા માટે નીકળ્યા. નવા ગુરુ કોણ થયા? તો કે ત્વષ્ટા પ્રજાપતિના દીકરા વિશ્વરૂપને ઇન્દ્રએ ગુરુ બનાવ્યો. કારણ કે વિશ્વરૂપે પેલા ના પાડી કે ગોરનો ધંધો મારે કરવો નથી, દાન લેલે લેલે કર્યા રાખવું, સો શ્રાદ્ધ કરાવે બ્રાહ્મણ પ્રેત બને. કેટલા? હા, એમાં હસવાનું નથી. અને ધરારથી લોભપૂર્વક યજ્ઞ કરાવે જે બ્રાહ્મણ, ધરારથી યજમાનને બીવડાવીને ના ના તમારે યજ્ઞ કરવો જ જોશે, એ બીજા જન્મમાં ભૂંડ થાય છે, આવું ગરુડ પુરાણમાં લખ્યું છે. ધરારથી યજ્ઞ કરાવે બે તરફ છે અને યજમાન દક્ષિણા બાકી રાખે. સાંભળજો, સત્ય બોલાય, આ પીઠ સત્યની છે. એક પ્રહર નીકળી જાય તો એને ડબલ કરીને આપવાની, એવું શાસ્ત્રમાં લખ્યું છે. એટલે ગોર બાપાને ઘરેથી કદાપી ઠાલ્યા હાથે જવા દેવા નહીં, કાંઈ ન મળે તો ઘઉંની થેલી ભરીને એને રવાના કરાય. દક્ષિણાન બાકી, હમણાં એક ભાઈ આવ્યા કે અમારે તો બાકી હાલે, મેં કીધું એ ના હાલે એને સમજાવો, રૂપિયાનો સિક્કો પણ અંતમાં આપવો જોઈએ. ભલે ગામમાં પછી રહેતા હોય ને વ્યવહાર હોય તો મહિના બે મહિના પછી આવે, પણ ઉભા રહ્યો દાદા તમે જાઓ, ભલે અમે દીકરી ઓળાવીએ છીએ પછી આવશું, પણ એક રૂપિયો લેતા જાઉં, દસ રૂપિયા લેતા જાઉં, પછી એક કામ નીકળી ગયું. ઠાલા હાથે દીકરીને બ્રાહ્મણને જવા દેવા નહીં, દક્ષિણા આપીને રવાના કરો. જે નહીં કર્મમાં શ્રદ્ધા ન હોય એની પાસે કર્મકાંડ કરાવવું નહીં. અહીંયા તો હજી એ બહુ સારું છે. આપણે, હું તો કીધું ને પહેલે દિવસે કે સાચું ભારત ગામડાઓમાં છે. સત્યનારાયણની સામાન્ય કથા હોય ને એમાં ક્યાં સત્યનારાયણ બિરાજતા હોય કોઈને ખબર નથી. આવે વ્યવહારમાં, આવે મોઢું બતાવે, સીધો જ સીડીના પગથિયા ચડે, બે ચાર વાતો કરે, પ્રસાદ લઈ અને એકલો ને એકલો ત્યાં જઈ પ્રસાદનો ઉપભોગ કરે અને આયલો દેલ્યો. જેના માટે તમે જેને ઘરે પધાર્યા છો એ દેવને નમસ્કાર કરવા જાઓ, પ્રસાદ થોડો ભક્ષણ કરો, બીજા માટે થોડો લઈ જાઓ. કારણ પ્રસાદ સર્વ દુખાનામ હાનિ રસ્યોપજાયતે. એક પ્રસાદનો કણ મળી જાય ને તો આખી હાનિ ટળી જાય, માટે પ્રસાદનો પણ લોભ ન રાખીએ. બેનો બહુ હોશિયાર હોય, એવું કરે, પેલો હાથ આપે, વેચવા વાળા બધા વેચે ને હાથમાં આપી દે, હાથ પાછળ રાખે ને પછી હાથ આપે. એવું ન કરીએ, પ્રસાદ મળી ગયો તો મળી ગયો, અને કાંઈ ન મળે ને તો પ્રભુનું એક તુલસીદલ હોય ને એ લઈ અને માથે ચડાવી અને આનંદ. તુલસીદાસજી મહારાજ એક સંતના ભંડારામાં ગયા અને ક્યાંય બેસવાની જગ્યા નહીં, બધા સંતો બેસી ગયા. પછી જ્યાં બધા સંતોએ ઉપાન ચપ્પલ બૂટ કાઢ્યા હોય ત્યાં બેઠા, અને પછી જમવાનું ચાલુ થયું, સંતો બેસી ગયા અને તુલસીદાસજી બારોબાર બેઠા,
પાતર પીરસાણું નહીં, તુલસીદાસને જરાક ઉતાવળ. એટલે દૂધપાક પીરસાતો પીરસાતો આવ્યો ને, તુલસીદાસે એક સંતની મોજડી લઈ એમાં દૂધપાક લઈને પીધો, અને ભંડારાના સંત એને જોઈ ગયા અને બધું પીરસવાનું મૂકીને તુલસીદાસના ચરણમાં પડી ગયા. આવી રીતે કોઈના ઘરે મહેમાન બનીને જાય સરળતાથી, મારે એસી જોશે, મારે પંખા જોશે, આવું ન કરવું. જે રીતે આ પ્રવાહ હાલે એમાં પડી જાઓ. બાકી તો ઘણાય જીવીએ છીએ આપણે, શરીરને જરાય કષ્ટ ન થવું જોઈએ. હું તો એવી મારી વિચારધારા રજૂ કરું, એ ભાંગીને ભૂખો બોલાવી નાખો શરીરનો, હું શરીરને ચાગલું રખાય જ નહીં. ખૂબ ભજન કરો, આયલા જાઓ, કામ કરો ખેતરમાં, અને આનંદ માર્યો. બસ આ ફિલોસોફી છે આટલી. જેટલું જો ભાઈ શાસ્ત્રમાં તો નથી લખ્યું, પણ મેં મહાપુરુષો પાસેથી સાંભળ્યું, આહાર વ્યવહાર અને નિંદર ઘટાડ્યા ઘટે ને વધાર્યા વધે. આપણે કઈ રીતે આપણા શરીરને રાખવું એ આપણે જોવાનું. જેની પાસે સત્તા અને સંપત્તિ આવે ને પછી વિવેકને ભૂલી જાય. સત્તા આવે એ વિવેકને ભૂલી જાય, જેને તેને પછી મન ફાવે એમ વર્તન કરવા લાગે. સત્તાનો મદ હોય, અભિમાન આવે, પણ એમાંથી બાકાત રહેવાનો પ્રયત્ન કરવો. એટલે બ્રાહ્મણનું તપ છે એ એની શોભા છે. બ્રાહ્મણને કાં ભાઈ બધા પગે લાગે, તમારી જેમ બે હાથ પગવાળા જ છે, એને કોઈ ભગવાને હીરો મૂકીને નથી મોકલા. એટલા માટે આપણે બ્રાહ્મણને નમસ્કાર કરીએ છીએ કે બ્રાહ્મણ છે એ ભગવાનના મુખમાંથી છે, અને એને જ્ઞાનને મસ્તક ઉપર ધારણ કર્યું એ જ્ઞાનને આપણે વંદન કરીએ છીએ. મારે ગોરનો ધંધો નથી કરવો, વિશ્વરૂપ્ય છે, કારણ કે પુરોહિતપણું છે ને એ નૈષ્ટિક છે. યજમાનની પાસેથી દક્ષિણા લીધા પછી ગાયત્રીના જપ કરવા પડે, બ્રાહ્મણના દીકરાએ ન કરે તો એ કાળો કાળો થતો જાય દિવસે દિવસે, તેજ વયું જાય, નિસ્તેજ થઈ જાય. બ્રાહ્મણનું તેજ એના કપાળ ઉપર ચમકતું હોય. ક્યારે ચમકે? જ્યારે સંધ્યા વંદન પૂજા પાઠ નીતિ નિયમ સદાચાર પૂર્વક રહે તો. એટલે બીજું વિશ્વરૂપ ને એવું કે મોટા માણસના ગોર થાય તો દશા બગડે, પણ એના પિતા ત્વષ્ટાના કહેવાથી વિશ્વરૂપ ઇન્દ્રના ગુરુ બૈના, આ પરમ ભગવદીય વૈષ્ણવની કથા ચાલે છે. વિશ્વરૂપ ને ત્વષ્ટાને કોઈ સામાન્ય નથી, પરમ ભગવદીય છે. આ વિશ્વરૂપ ને ત્રણ મોઢા છે, આપણે એ બધાને ત્રણ મોઢા હોય. એક મોઢું નકામી વાતો કરે, એક મોઢું ઠાકોરજીની નામ સ્મરણ કરે, સેવા કરે, પૂજા કરે, યમનાષ્ટકનો પાઠ કરે, અને એક મોઢેથી નિંદા કરે. વિશ્વરૂપનું મોસાળ છે ને અસુરકુળ છે. યજ્ઞ કરતા ત્યારે દેવોને ખબર ન પડે એમ યજ્ઞનો પ્રસાદ એના મામાને ઘરે મોકલાવી દેતા. ઇન્દ્રને આ વાતની ખબર પડી, એટલે એણે વિશ્વરૂપ ગુરુના ત્રણેય મસ્તકને કાપી નાખ્યા ઇન્દ્રએ. હવે ઇન્દ્રને
ગુરુ ના મસ્તક કાપવાથી બ્રહ્મ હત્યા લાગી. બ્રહ્મ હત્યા કોઈને છોડે નહીં. પછી આ બ્રહ્મ હત્યા ચાર જગ્યાએ વેચાવવામાં આવી. પેલો ભાગ કોને આપ્યો? વૃક્ષોને. વૃક્ષમાં ગુંજર છે એ ઇન્દ્રની બ્રહ્મ હત્યા છે. બીજો ભાગ આપ્યો પૃથ્વીને, ખાડાવાળી પૃથ્વી, રજસ્વલા પૃથ્વી કહેવામાં આવે. જમીન જોવા જાય ને તો બહુ ખાડા ખબડાવાળી પૃથ્વી લેવી નહીં. ત્રીજો ભાગ આપ્યો પાણીને, સેવાળ છે એ ઇન્દ્રની બ્રહ્મ હત્યા છે. અને ચોથો ભાગ છે એ માતાઓ બહેનોને આપવામાં આવ્યો, સ્ત્રીઓમાં રજસ્વલાપણું એ ઇન્દ્રની બ્રહ્મ હત્યા છે. ચાર જગ્યાએ આ વેચવામાં આવી. એટલે તો આપણે ધર્મ પાડીએ છીએ. ભમરો થઈને ઇન્દ્ર કેટલા વર્ષો સુધી રેખડા ભટકા કર્યો, કારણ એને બ્રહ્મ હત્યા કરી છે. હવે વિશ્વરૂપને માર્યો એટલે એના પિતા ત્વષ્ટાએ યજ્ઞ કર્યો કે મારા દીકરાને મારી નાખો. એટલે ઇન્દ્રને મારે એવો દીકરો જન્મે એવો યજ્ઞ શરૂ કર્યો. કાલે આપણે ચર્ચા થઈ.